છગડીયામાં બેલિસ્તાન ટાઈગર સેના અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તેમજ સાવિત્રીબાઈ ફુલે મહિલા પ્રગતિ સેના દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને સંબોધી ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે કાર્યવાહી કરવાની માંગણી કરતું આવેદન પત્ર પ્રાંત અધિકારીને સુપરત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિને સંબોધીને અપાયેલા આવેદન પત્રમાં ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આખા રાજ્યમાં છૂટતી મળી રહેતા દારૂ અંગે જવાબદાર કોણ છે તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી। અથવા દારૂબંધી હોવાના કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બની રહી છે એટલે માત્ર કાગળ ઉપર જ દારૂબંધીનો કાયદો અમલમાં હોવાનો આક્ષેપ કરી કે આ તો તમે સમગ્ર રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવો અથવા તો લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બનતી અટકાવવા માટે દારૂની છૂટ આપવાની માંગણી કરી હતી। હું સરલા વસાવા, આજે અમે શું હોય છે કે દારૂ વિશે કે દારૂ બંધ થાય એના વિશે અમે શું હોય છે બધા ભેગા થઈને આદિવાસી સમાજ ભેગા થઈને એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આજે જોઉં છો કે ગાંધીજીનું મૃત્યુ તો 1948માં થયું છે અને એનો અમલ 1960 પછી થયું છે, તો આટલું મોડું કેમ કરવામાં આવ્યો છે? અમલ તો ગાંધીજી હતા ત્યારે જ કરવાનો હતો, પણ 1960માં એનું શું છે અમલીકરણ કરવામાં આવ્યું છે ને આજે 61 વર્ષ થઈ ગયા છે, છતાં પણ દારૂ તો ખુલ્લે આમ શહેર હોય, ગામ હોય કે પછી નાના નાના કસ્બાઓ હોય છે, દારૂ તો ખુલ્લે આમ વેચાય છે અને એ દારૂ પીને લોકો ઘણા બધા છોકરાઓ મૃત્યુ પામે છે અને ઘણી બધી બહેનોનો માળાઓ પીખાઈ જાય છે। તો મારે સરકારને એટલું કહેવું છે કે આ દારૂબંધીની છૂટી કરી દો, અથવા તો શું હોય છે કે જ્યાં બોટાદમાં જ્યારે લઠ્ઠાકાંડ થયો છે ત્યારે કેટલાક પરિવાર પીખાઈ ગયા છે, આજે આપણે ગંભીરતાથી સરકારે પણ લેવું જોઈએ અને સરકાર આ પગલાં જો નહીં ભરે તો જનતા રેડ કરવામાં આવશે। એકવાર નહીં પણ અનેકવાર સરકારને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ દારૂનું દારૂ છે તો એને સદંતર માટે બંધ કરી દો અથવા તો સદંતર માટે ખુલ્લું આપણે છૂટ આપી દો, પરંતુ સરકાર પણ શું હોય છે સાંભળતી નથી અને ખુલ્લે આમ દારૂ વેચાય છે, તો જનતા શું કરવા માંગે છે, સરકાર શું કરવા માંગે છે એ તો વિચારવાનું રહ્યું છે। કારણ કે જો આવું ના કરશે તો આદિવાસી સમાજ ખતમ થઈ જશે અને એના માટે શું હોય છે કે સરકાર જવાબદાર છે। આજે આપણે જોઈએ છીએ કે જ્યારે શું હોય છે કે સરકારને આવક થતી નથી પણ 30-35 કરોડ રૂપિયા સરકારને ખોટ છે, છતાં પણ દારૂની બંધી આ ગુજરાતમાં ચાલે છે, તો મારે એટલું જ કહેવું છે કે એનું સખતમાં સખત અમલ કરવો, બંધ કરવાનો અમલ કરો જેથી લોકો સુખી થઈ જાય। જય આદિવાસી, આજરોજ અમે મામલતદારશ્રીના માધ્યમ દ્વારા સમગ્ર BTP અને BTSના હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનો રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવા આવેલા છે। અમારો આવેદનપત્ર આપવાનો આશય એ છે કે આજે જે ગુજરાતમાં ખુલ્લેઆમ નકલી દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જે લઠ્ઠાકાંડ થઈ રહ્યો છે, એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપીએ છીએ। કારણ કે આ જે સરકાર છે બહેરી મૂંગી સરકાર છે, અગાઉ પણ આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ દ્વારા આ દારૂ બંધી માટે અને દારૂના ખુલ્લા વેચાણ માટે વારંવાર રજૂઆતો કરી હતી, કાં તો દારૂની છૂટી આપી દો કાં તો દારૂ બંધ કરી દો। કારણ કે આજે સરકાર છે એ સરકાર આજે પોલીસ દ્વારા આનો ધંધો ખુલ્લેઆમ કરી રહી છે, સરકારના આશીર્વાદ છે, પોલીસના હપ્તા છે અને ભાજપના નેતાઓના મેળા પીપળાથી આ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, જેનો ભોગ આજે ગરીબ પ્રજા, આદિવાસી પ્રજા બની રહી છે। આનું પરિણામ એ આવે છે કે આજે લાખો બહેનો વિધવાઓ થઈ રહી છે, લાખો બાળકો આજે અનાથ થઈ રહ્યા છે, આજે આરોગ્ય, શિક્ષણ બધું કથળી રહ્યું છે અને જો આવનાર દિવસોમાં આ પ્રજા આના સામે જાગે નહીં તો આવનાર દિવસો આની કરતાં પણ ખરાબ આવવાના છે। તેથી આજે અમે BTP BTSના માધ્યમ દ્વારા આજે જે અમારા આદિવાસી રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી, એમને સઘત શબ્દોમાં અમે રજૂઆત કરીએ છીએ કે તમે અમારા જે આ બંધારણીય અધિકારો છે એ હિતોનું રક્ષણ કરો અને જે ગુજરાતમાં ખુલ્લેઆમ જે દારૂ વેચાણ થઈ રહ્યું છે એને કાં તો બંધ કરી દો કાં તો કાયમ માટે છૂટી આપી દો, તો કમસે કમ અમારો સમાજના લોકો બચી જશે। ધનુબેન કેતળવી છે, હું મહિલા મોરચા પ્રમુખ ભરૂચ જિલ્લા। મારે સરકારને પૂછવું કે દારૂ વેચાય છે સરકારને નથી ખબર, પોલીસ ખાતાને નથી ખબર, ચોરી થાય છે પોલીસ ખાતું પકડી શકે છે અને ગામમાં દારૂ એન્ટર થાય છે તો પોલીસવાળાને કેમ ખબર નથી, DSPને કેમ ના ખબર હોય, જમાદારને કેમ? એ હપ્પા સિસ્ટમ છે, સરકાર જાણી જોઈને એ ગરીબ લોકો જ પીને મરે છે। આજે બોટાદમાં મરે કોણ? મરે ગરીબના દીકરા મર્યા, એ કોઈના ઘરવાળા મર્યા, કોઈના છોકરા મર્યા, આજે એના બાળકોનું ભવિષ્ય શું? એ સરકારને મરે આપણા રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને કહેવું છે કે આના પર કડકમાં કડક
સખત માં સખત કડક કાયદો કરે. આ દારૂબંધી ગુજરાતમાંથી બંધ જ થવો જોઈએ, કારણ કે ઘણી વિધવાઓ છે, એના બાળકોનું ભવિષ્ય શું. મારે ભાજપ સરકારને જ કહેવું છે, એ ભાજપ સરકારના મેળાપણામથી દારૂ વેચાય છે. કેમ પીએસઆઈ ડીએસપી કેમ કડક પગલાં ના લઈ શકે, એ અમારી માંગણી છે.